હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું કે મમ્મી ચેનલમાં. આજે આપણે મિક્સર કે બ્લેન્ડરની મદદ વગર મલાઈમાંથી માખણ બનાવીએ. માખણમાંથી ઘી અને ઘી કાઢી લીધા પછી તેમાં બાજરીનો લોટ બાફીશું. તો તેના માટે સૌથી પહેલાં આ મલાઈને મોટી તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે તેમાં છાશ કે દહીં ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈએ અને જે મલાઈવાળું વાસણ હતું તેમાં પાણી રેડી તે પણ આમાં લઈ લઈશું. હવે બધું મિશ્રણ મિક્સ કરી ઢાંકણ ઢાંકીને આખી રાત રહેવા દઈશું. બીજે દિવસે સવારે ઢાંકણ ખોલી ચમચા વડે આ રીતે 2-3 મિનિટ હલાવીશું. જુઓ, 2 જ મિનિટમાં માખણ અલગ પડી ગયું ને. હવે તેમાં એકદમ ઠંડુ પાણી રેડી થોડીક વાર મિશ્રણને હલાવીએ. જુઓ, માખણ અને છાશ અલગ પડી ગયું છે. હવે માખણને આવી રીતે એક બાજુ કરી લઈએ. બધું માખણ એક બાજુ થઈ ગયું છે તો છાશને બીજા વાસણમાં કાઢી લઈએ. આ બરણી ભરાતા થોડીક છાશ વધી છે તો તેને બીજા વાસણમાં કાઢી લઈશું. પછી આ રીતે ચમચા વડે માખણને પ્રેસ કરતા જઈશું અને છાશને અલગ પાડી કાઢતા જઈશું. માખણમાં જેટલો છાશનો ભાગ હોય તે બધો જ કાઢી લેવો. માખણમાં જેટલો છાશનો ભાગ ઓછો રહેશે તેટલું જ ઘી જલ્દી બની જશે. હવે થોડુંક માખણ ખાવા માટે કાઢી લઈએ. આવી રીતે છાશમાં માખણ રાખવાથી 1 અઠવાડિયા સુધી ફ્રેશ રહે છે. હવે આ બીજા વાસણમાં 2 ચમચા માખણ કાઢી લઈએ. તેમાં ચપટી મીઠું એડ કરી બરાબર બધું મિક્સ કરી લઈએ. મિક્સ કરતા જો છાશનો ભાગ અલગ પડે તો તેને કાઢી લેવો. બહાર જે બટર મળે છે તેવું સોલ્ટેડ બટર રેડી છે. તેને એક નાના ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકી દેવું અને જ્યારે જરૂર પડે ત્યારે વાપરવું. આ સોલ્ટેડ બટર લોંગ ટાઈમ સુધી સારું રહે છે. માખણની તપેલીને ગેસ પર ગરમ કરવા રાખી દીધેલ છે. માખણ ઓગળી ગયું છે અને ઘી બનવાની તૈયારીમાં છે. જુઓ, ઘી થઈ ગયું છે. હવે તો તેને ગણી વડે ગાળીને આ બરણીમાં કાઢી લઈશું. બધું જ ઘી ગળાઈ ગયું છે. હવે 1/2 ગ્લાસ પાણી લઈ જે આ ઘી બનાવેલી તપેલી છે તેમાં ઉમેરીએ. બધું હલાવી ગણી વડે ગાળી આ ઘીવાળું પાણી બીજા વાસણમાં કાઢી લઈએ. હવે ગેસ પર તપેલી મૂકેલી છે તેમાં આ ઘીવાળું પાણી લઈ લઈશું અને તેમાં 2 કાપેલા મોળા મરચાં, 2 ચમચી જેટલું લીલું લસણ અને થોડીક કોથમીર અને સાથે 1/2 ચમચી મીઠું ઉમેરી 5 ચમચી જીરું અને અજમો આ રીતે હાથ વડે મસરીને ઉમેરી ઢાંકણ બંધ કરી લેવું. 1 મિનિટ પાણીને ઉકળવા દઈશું. હવે ઢાંકણ ખોલી બધું હલાવી દઈશું અને બાજરીનો લોટ ઉમેરતા જઈશું અને વેલણ વડે મિક્સ કરતા જઈએ. આ 1 ગ્લાસ જેટલા પાણી અને 1/2 વાટકી જેટલો લોટ લીધો છે. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર 1 મિનિટ ચડવા દઈશું. બાજરીનો લોટ બફાઈને રેડી છે, તેને સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ લોટ તમે આવો પણ ખાઈ શકો છો અને દૂધ સાથે પણ ખાઈ શકાય. મને દૂધવાળો બહુ જ ભાવે છે. તમને કેવો ભાવે છે કમેન્ટ કરી જણાવશો. થેન્ક યુ ફોર વોચિંગ.